છેલ્લું દેરુમ અને તેમાં શેખની જાણ સિવાય સ્થાપિત થયેલ મૂર્તિને બધા છેલ્લા ભગવાન કહેતા પછી જે થયું તે ખૂબ જ ચમત્કારી છે આજની આ કહાની ખૂબ મહત્વની છે અને ભગવાનની લીલા અપરંપાર છે જરૂર સાંભળો અને કોમેન્ટમાં તમે માનતા હોય તે પ્રભુનું નામ જરૂર લખજો જેથી તેમની કૃપા સૌ ઉપર બની રહે ચાલો શરૂ કરીએ રામ પરનુંમ તળાવ તળાવની પાળેવડ અને એની વડવાઈઓ પર આખા ગામના છોકરા હિંચકા ખાય કેટલાકનો હાથ છૂટી જાય તો પાણીમાં પણ પડે અને રમત રમતમાં તરતા પણ શીખી જાય નાનકડું ગામ એટલે બધા એકબીજાને અંગત રીતે ઓળખે કોઈનું છોકરું તોફાન કરતું હોય તો ગામમાંથી કોઈ પણ વડીલ વઢે તો છોકરાના મા બાપને ખરાબ ન લાગે છેલ્લા કેટલાક વર્ષોથી ગામ ખાલી થઈ રહ્યું હતું ગામના નગર શેખનો દીકરો અમેરિકા ગયો પછી બધા જુવાનિયાઓને પૈસા કમાવવા બહાર જવાની લત લાગી અને ગામમાં માત્ર વૃદ્ધો રહી ગયા એક દિવસ શેઠાણીને સરસ વિચાર આવ્યો અને શેઠે એને વધાવી લીધો તળાવની પાળે મોટું મંદિર બનાવવું અને નવ દેરા કરવા નવે નવ ભગવાન એના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં બધાને ભેગા કરવા અને દર વર્ષે એ જ દિવસે ભેગા થવાનો મહિમા ઉભો કરવો રજૂઆત થતા જ ધાર્યા કરતા વધારે ફાળો ભેગો થઈ ગયો શહેરમાંથી આર્કિટેક્ટ આવ્યા નકશા બન્યા અને કામ શરૂ પણ થઈ ગયું ગામ આખું વખતો વખત મંદિરના કામ માટે હાજર થઈ જતું પાયા જલ્દી ખોદાઈ ગયા કારણ કે બધા તગારા ઉપાડવા લાગ્યા પ્રિન્થ સુધી તો કામ ફટાફટ આવી ગયું હવે સલાટો પથ્થરની ઘડાઈ કરતા હતા શેખને વિચાર આવ્યો મૂર્તિનો ઓર્ડર આપી દેવો પડે બાકી મંદિર તૈયાર હશે અને ભગવાનની વાત જોવી પડશે શેખ જયપુર ગયા અને મૂર્તિનો ઓર્ડર પણ અપાઈ ગયો સલાટો માટે સવાર સાંજ ભાવતા ભોજન આવતા મંદિરના થાંભલા બન્યા અને તેનું નકસી કામ દેલવાડાને ટક્કર મારે તેવું થયું

બધાએ સમજી લીધું કે આ કોઈક ભગવાનનું સ્વરૂપ છે જે જયપુરમાં પૂજાય છે પણ આપણને ખબર નથી વાજતે ગાજતે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ શેખના ખૂબ વખાણ થયા શેખના દીકરા સોહમને બધાએ શેખ સાજા થઈ જાય ત્યાં સુધી રોકાઈ જવા સમજાવ્યો અને પેલા ભગવાનને બધા છેલ્લા ભગવાન તરીકે ઓળખવા લાગ્યા કારણ કે તેમનું દેરુમ છેલ્લું હતું એ ભગવાનને કોઈ દૂધ તો કોઈ તલ ચડાવતું કોઈ તેલ તો કોઈ કમળ પણ ચડાવતું છેલ્લા ભગવાનની પૂજા દરેકની શ્રદ્ધા મુજબ થતી એક વિચિત્ર વાત એવી પણ બની કે છેલ્લા ભગવાનની માનતાઓ પણ સૌથી વધારે ફરતી સોહમે પણ શેખના સારા થવાની માનતા રાખી અને માનતા ફરી પણ ખરી સાડા ત્રણ મહિનામાં શેખ સાજા થઈ ગયા એકાદ અઠવાડિયા પછી તેમને મંદિર લઈ જવાયા પેલું છેલ્લું દેરૂમ જોઈને તે બેસી પડ્યા લ્યો તો અંતે દસ દેરા બની જ ગયા મેન કેટલી ના પાડી હતી પેલા આર્કિટેક્ટને સોહમે પેલી છેલ્લા ભગવાન વાળી વાત કરી એટલે તેમને વધારે નવાઈ લાગી તેમને મૂર્તિવાળાને ફોન કર્યો ભાઈ કેમ છો તમે તમારી મૂર્તિ તો જાણે સાક્ષાત ભગવાન જેવી જ લાગે છે પણ તમે ભૂલથી એક પથ્થરની મૂર્તિ વધારે મોકલી આપી છે અને એના પૈસા લીધા નથી મૂર્તિવાળો મૂંઝવણમાં મુકાયો તેને કાની સમજાયું નહીં એટલે શેઠે મૂર્તિનું વર્ણન કર્યું પેલો હસ્યો અરે શેઠ એ તો રસ્તો સારો ન હતો અને થોડીક જગ્યા પડતી હતી એટલે ખાલી ટેકા માટે એ પથ્થર મૂક્યો હતો એનો આકાર તો જોયો હોય અને એના પૈસા પણ લેવાના નથી બીજું કોઈ કામ હોય તો જણાવશો શેઠ માંગ પડી ગયા તેમણે પથ્થરને ધારીને જોયો તેમને પણ વિશ્વાસ આવ્યો કે પથ્થરને જ્યારે પૂજાવું હોય ત્યારે તે એની જગ્યા કરી જ લે છે